ગુડ મોર્નિંગ વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, સપ્તસી વિદ્યા સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાલ મિત્રો, આપણે ધોરણ 1 વિષય અંગ્રેજીમાં આગળના વિડીયોની અંદર પેજ નંબર 17 સુધી જોયું હતું, એટલે કે પેજ નંબર 17 પર આપણે T4 ટાઈગરનો મહાવરો કર્યો હતો. હવે આજે આપણે પેજ નંબર 18 જોઈશું. 18 પર U4 અમરેલાનો મહાવરો કરીશું. તો બાળકો, તમે પણ તમારો ઇંગ્લિશનું પુસ્તક ખોલો અને તેમાં પેજ નંબર 18 જુઓ. તો બાળકો, આ છે આપણું પેજ નંબર 18. તો પેજ નંબર 18 પર આપણને સૌપ્રથમ U4 અમરેલા એટલે છત્રી. U4 અમરેલા એટલે છત્રી. તો બાળકો, અહીં આપણને છત્રીનું ચિત્ર આપેલું છે, એને આપણે શું કરવાનું છે, આપણે આગળ જોયું એ પ્રમાણે પેન્સિલ ફેરવવાની છે બિંદુઓ ઉપર. તો બાળકો, તમે પણ અમરેલાના ચિત્રમાં આવી રીતે વ્યવસ્થિત પેન્સિલ ફેરવી દો અને ત્યાર પછી એમાં તમારે રંગ જાતે પૂરવાનો છે. તો બાળકો, તમે પણ મારી સાથે આ અમરેલાના ચિત્રની અંદર પેન્સિલ ફેરવવાનું ચાલુ કરી દો અને અમરેલાનું ચિત્ર પૂર્ણ કરો. તો બાળકો, ચાલો હવે આપણે અમરેલામાં પેન્સિલ ફેરવાઈ ગઈ છે, બરાબર ને? અમરેલાનું ચિત્ર બની ગયું છે. ત્યાર પછી બાજુમાં આપણને U4 અમરેલા બિંદુઓવાળો આપેલો છે, તો એના પર આપણે શું કરવાનું છે, પેન્સિલ ફેરવવાની છે. તો ચાલો બાળકો, તમે પણ મારી સાથે પેન્સિલ ફેરવી દો. ચાલો હવે બાળકો, આપણી U4 અમરેલા બની ગયો છે. તો બાળકો, ચાલો હવે આપણને નીચે કેટલીક લીટીઓ આપેલી છે એમાં આપણે U4 અમરેલાનો મહાવરો કરવાનો છે અને બોલતું જવાનું છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે 3 લીટીની અંદર જ આપણે U4 અમરેલા લખવાનો છે, 4થી લીટી ખાલી રહેવા દેવાની છે અને 1ની નીચે 1 જ લખવાનો છે, લાઈન ત્રાસી થવી જોઈએ નહીં. તો ચાલો બાળકો, આપણે શરૂ કરીશું. U4 અમરેલા, અમરેલા એટલે છત્રી. તો ચાલો બાળકો, હવે આપણે લખવાનું ચાલુ રાખીએ. U4 અમરેલા, U4 અમરેલા, U4 અમરેલા, U4 અમરેલા, U4 અમરેલા, U4 અમરેલા. હવે બાળકો, આપણે નીચેની લાઈનમાં જોઈશું, એની નીચે જ પાછા આવા U4 અમરેલા બનાવીશું. U4 અમરેલા, 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 U4 અમરેલા. અમરેલા એટલે છત્રી. હવે બાળકો, આપણે નીચેની લાઈનમાં જોઈશું. U4 અમરેલા, 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 U4 અમરેલા,
U for umbrella. અમરેલા એટલે છત્રી. તો બાળકો આ તો આપણે યુ ફોર અમરેલાનો મહાવરો. હવે બાળકો આપણે આગળ જોઈશું વી ફોર વાઝ. તો બાળકો તમે પણ તમારા પુસ્તકમાં આગળ જુઓ. તો બાળકો આ છે વી ફોર વાઝ. વાઝ એટલે પોટ. તો બાળકો અહીં આપણને પોટનું ચિત્ર આપેલું છે તો એના પર આપણે પેન્સિલ ફેરવીશું. તો બાળકો તમે પણ તમારા પુસ્તકની અંદર આવી રીતે પેન્સિલ ફેરવો, પેન્સિલ ફેરવી અને પોટનું ચિત્ર પૂર્ણ કરો. તો બાળકો આ પોટના ચિત્રની અંદર પણ તમારે રંગ પૂરવાનો છે, એ રંગ તમારે ઘરેથી પૂરવાનો છે. તો બાળકો અહીં આપણું પોટનું ચિત્ર પૂર્ણ થાય છે. હવે બાળકો અહીં બિંદુઓવાળો આપણને વી આપેલો છે એના પર આપણે પેન્સિલ ફેરવીશું. તો બાળકો તમે પણ વી પર પેન્સિલ ફેરવી અને વીને પૂર્ણ કરો. ત્યાર પછી બાળકો આપણે આગળ જોયું એ પ્રમાણે આપણને કેટલીક લીટીઓ આપેલી છે, એ લીટીઓની અંદર આપણે વી બિંદુઓવાળો વી ઉપર પેન્સિલ ફેરવાની છે અને એવો જ વી આપણે બનાવતા શીખવાનો છે. તો ચાલો બાળકો આપણે એકસાથે વી બનાવતા શીખીશું. તો ચાલો બાળકો V for watch. હવે બાળકો આપણે નીચેની લાઈનમાં જઈશું. V for watch. હવે બાળકો પછી આપણે એની નીચેની લાઈનમાં જોઈશું. V for watch. હવે બાળકો આપણે એની નીચેની લાઈનમાં જોઈશું. તો બાળકો V for watch. એટલે પોટ. તો બાળકો આ તો આપણો વીનો મહાવરો. હવે બાળકો આપણું પેજ નંબર 18 પૂર્ણ થયું. હવે આપણે જોઈશું પેજ નંબર 19. તો તમે પણ તમારા પુસ્તકનું પેજ નંબર 19 જુઓ. તો બાળકો આ છે આપણું પેજ નંબર 19. હવે એમાં આપણને અહીંયા ડબલ્યુ ફોર વેલ આપેલો છે. તો ડબલ્યુ ફોર વેલ એટલે કે વેલ એટલે કૂવો. તો અહીંયા આપણને બિંદુઓવાળો જે કૂવો આપેલો છે એના પર તમારે આવી રીતે પેન્સિલ ફેરવવાની છે અને બાજુમાં ડબલ્યુ ફોર બિંદુઓવાળો આપેલો છે એના પર તમારે પેન્સિલ ફેરવવાની છે. તો બાળકો હવે આપણને આગળ કેટલીક લીટીઓ આપેલી છે તો એ લીટીઓમાં આપણે ડબલ્યુ ફોર વેલ, વેલ એટલે કૂવો,
આપણે બનાવતા શીખવાનું છે. તો બાળકો ચાલો આપણે ડબલ્યુ ફોર વેલનો મહાવરો કરીશું અને બનાવતા શીખીશું. ચાલો બાળકો, ડબલ્યુ ફોર વેલ, વેલ એટલે કૂવો. ચાલો, ડબલ્યુ ફોર વેલ, વેલ એટલે કૂવો. ડબલ્યુ ફોર વેલ, 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 વેલ એટલે કૂવો. હવે બાળકો આપણે નીચેની લાઈનમાં જઈશું. ડબલ્યુ ફોર વેલ, વેલ એટલે કૂવો. 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 હવે બાળકો આપણે આગળની લાઈન જોઈશું. ડબલ્યુ ફોર વેલ, 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 વેલ એટલે કૂવો. હવે બાળકો એની નીચેની લાઈન જોઈશું. ડબલ્યુ ફોર વેલ, 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 વેલ એટલે કૂવો. હવે બાળકો આપણે તેની આગળની લાઈન જોઈશું. ડબલ્યુ ફોર વેલ, 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 વેલ એટલે કૂવો. તો બાળકો આ તો આપણો ડબલ્યુનો મહાવરો. હવે જોઈશું આપણે આગળ. એક્સ ફોર એક્સમસ ટ્રી. તો બાળકો તમે પણ આગળ તમારા પુસ્તકમાં એક્સ ફોર એક્સમસ ટ્રી જુઓ. તો બાળકો આ છે એક્સ ફોર એક્સમસ ટ્રી. તો બાળકો અહીં આપણને એક્સમસ ટ્રીનું ચિત્ર આપેલું છે, એના પર આપણે પેન્સિલ ફેરવવાની છે. તો બાળકો તમે પણ એક્સમસ ટ્રીનું ચિત્ર પેન્સિલ બનાવી અને પૂર્ણ કરો. આવી રીતે ધીમે ધીમે પેન્સિલ ફેરવતા જાઓ અને ચિત્ર પૂર્ણ કરો. અને ચિત્રમાં પછી તમારે રંગ પૂરવાનો છે, પણ એ રંગ તમારે ઘરેથી પૂરવાનો છે, બરોબર ને બાળકો? તો એક્સ ફોર એક્સમસ ટ્રી, એક્સ ફોર એક્સમસ ટ્રી. એક્સમસ ટ્રી એટલે કે નાતાલ વૃક્ષ. એક્સ ફોર એક્સમસ ટ્રી, એક્સમસ ટ્રી એટલે નાતાલ વૃક્ષ. તો બાળકો
આપણું અહીંયા એક્સમસ ટ્રી પેન્સિલથી પૂર્ણ થઈ ગયું છે. હવે તમારે એમાં ઘરેથી રંગ પૂરવાનો છે. તો બાળકો હવે બાજુમાં આપણને એક્સ બિંદુઓવાળો આપેલો છે એના પર આપણે શું કરવાનું છે, પેન્સિલ ફેરવવાની છે. તો તમે પણ એના પર પેન્સિલ ફેરવી અને એક્સ પૂર્ણ કરો. તો બાળકો આપણો એક્સ પણ પૂર્ણ થઈ ગયો છે. હવે આપણને કેટલીક નીચે લીટીઓ આપેલી છે, તો આ લીટીઓમાં આપણે શું કરવાનું છે, એક્સનો મહાવરો કરવાનો છે અને એક્સ બનાવતા શીખવાનું છે અને સાથોસાથ બોલતું જવાનું છે. તો બાળકો ચાલો આપણે હવે શરૂ કરીશું. એક્સ ફોર એક્સમસ ટ્રી, 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 એક્સ ફોર એક્સમસ ટ્રી. એક્સમસ ટ્રી એટલે નાતાલ વૃક્ષ. હવે બાળકો આપણે તેની આગળની લાઈન જોઈશું. એક્સ ફોર એક્સમસ ટ્રી, 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 એક્સ ફોર એક્સમસ ટ્રી. હવે બાળકો આપણે તેની નીચેની લાઈન જોઈશું. એક્સ ફોર એક્સમસ ટ્રી, 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 એક્સ ફોર એક્સમસ ટ્રી. એક્સમસ ટ્રી એટલે નાતાલ વૃક્ષ. તો બાળકો આ હતું આપણું પેજ નંબર 19. હવે આપણે જોઈશું પેજ નંબર 20. એટલે કે તમે પણ તમારા પુસ્તકની અંદર પેજ નંબર 20 ખોલો અને જુઓ. તો બાળકો આ છે આપણો પેજ નંબર 20. પેજ નંબર 20 પર આપણને વાય ફોર યોયો, યોયો એટલે બાળકોની રમતની એક ગેમ્સ છે. તો બાળકો એનું ચિત્ર આપણને આપેલું છે, એના આપણે સૌ પ્રથમ શું કરીશું, પેન્સિલ ફેરવીશું. તો તમે પણ મારી સાથે પેન્સિલ ફેરવવાનું શરૂ કરો અને આ ગેમ્સ પૂર્ણ કરો. વાય ફોર યોયો, 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 વાય ફોર યોયો. તો બાળકો હવે આપણું આ ચિત્ર પૂર્ણ થયું છે અને આમાં તમારે રંગ પર પૂરવાનો છે. એ રંગ તમારે ઘરેથી પૂર્ણ કરવાનો છે. તો બાળકો હવે બાજુમાં આપણને વાય ફોર યોયો વાય આપેલો છે, તો એ વાયમાં તમારે શું કરવાનું છે, પેન્સિલ ફેરવવાની છે. તો પેન્સિલ ફેરવી અને વાય પૂર્ણ કરો. હવે બાળકો આપણને નીચે કેટલીક લીટીઓ આપેલી છે, આ લીટીઓમાં આપણે વાય બનાવતા શીખવાનું છે, વાયનો મહાવરો કરવાનો છે અને બોલતા જવાનું છે. તો બાળકો ચાલો મારી સાથે વાય બનાવતા શીખો અને બોલતા જાઓ.
Y for yo yo, 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 Y for yo yo. Y for yo yo, 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 Y for yo yo. Y for yo yo, Y for yo yo. હવે બાળકો આપણે એની નીચેની લાઈનમાં જઈશું. Y for yo yo, Y for yo yo, Y for yo yo, Y for yo yo, Y for yo yo. હવે બાળકો આપણે તેની નીચેની લાઈનમાં જોઈશું. Y for yo yo, 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 Y for yo yo. યો યો એટલે બાળકોની ગેમ્સ. તો બાળકો આ તો આપણો વાયનો મહાવરો. હવે આપણે આગળ જોઈશું ઝેડનો મહાવરો. તો બાળકો તમે પણ તમારા પુસ્તકમાં ઝેડ જુઓ. તો બાળકો આ છે ઝેડ ફોર જીપ. જીપ એટલે ચેન. તો અહીંયા આપણને જીપનું ચિત્ર આપેલું છે, એટલે કે ચેનનું ચિત્ર આપેલું છે. એના ઉપર આપણે પેન્સિલ ફેરવવાની છે. તો બાળકો તમે પણ જીપનું ચિત્ર પેન્સિલ ફેરવી અને પૂર્ણ કરો. આવી રીતે ધીમે ધીમે પેન્સિલ ફેરવતા જાઓ અને જીપનું ચિત્ર પૂર્ણ કરતા જાઓ. તો બાળકો આ જીપના ચિત્રમાં તમારે સુંદર મજાનો રંગ પણ પૂરવાનો છે. આ રંગ તમારે તમારી જાતે પૂરવાનો છે, બરોબર ને બાળકો? તો આવી રીતે પેન્સિલ ફેરવી અને જીપનું ચિત્ર પૂર્ણ થઈ ગયું છે આપણું. ઝેડ ફોર જીપ. જીપ એટલે ચેન. તો બાળકો આ જીપનું ચિત્ર પૂર્ણ થયું છે. આમાં તમારે રંગ પૂરવાનો છે ઘરેથી. ત્યાર પછી બાજુમાં આપણને બિંદુઓવાળો ઝેડ આપેલો છે, તો એ ઝેડ ઉપર આપણે પેન્સિલ ફેરવવાની છે. એટલે કે તમે પણ તમારા પુસ્તકમાં પેન્સિલ ફેરવી દો. હવે બાળકો આપણને કેટલીક નીચે લીટીઓ આપેલી છે. એ લીટીઓમાં આપણે આગળ જોયું ત્રે પ્રમાણે ઝેડ બનાવતા શીખવાનું છે અને તેનો મહાવરો કરવાનો છે અને બોલતું જવાનું છે. તો બાળકો ચાલો આપણે સાથે બોલીશું અને લખતા શીખીશું. ઝેડ ફોર જીપ. 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 હવે બાળકો આપણે નીચેની લાઈનમાં જઈશું. ઝેડ ફોર જીપ. 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 હવે બાળકો આપણે તેની નીચેની લાઈન જોઈશું. ઝેડ ફોર જીપ. ઝેડ ફોર જીપ. ઝેડ ફોર જીપ. ઝેડ ફોર જીપ. ઝેડ ફોર જીપ.
ઝેડ ફોર જીપ, ઝેડ ફોર જીપ. હવે બાળકો આપણે એની નીચેની લાઈન જોઈશું. ઝેડ ફોર જીપ, 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 ઝેડ ફોર જીપ. હવે બાળકો આપણે તેની નીચેની લાઈન જોઈશું. ઝેડ ફોર જીપ, 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 ઝેડ ફોર જીપ. જીપ એટલે ચેન. તો બાળકો અહીં આપણું અંગ્રેજીમાં પ્રકરણ નંબર 2 પૂર્ણ થાય છે, કેપિટલ લેટર્સ. હવે બાળકો આજનો અભ્યાસક્રમ આપણે અહીં પૂર્ણ કરીશું અને આપણે આપણું લેસન લખી લઈશું. તો બાળકો તમે પણ તમારી બુક્સ ખોલો અને આજનું લેસન લખી લ્યો. તો બાળકો આ છે આપણું આજનું લેસન. તો બાળકો તમે પણ તમારી નોટબુક્સમાં લખો કે HW, ત્યાર પછી લખો અંગ્રેજીની પાકી નોટબુકમાં A to Z ની ખાનાપૂર્તિ 2 વાર કરાવવી. એટલે કે અંગ્રેજીની પાકી બુકની અંદર આપણે ખાનાપૂર્તિ કરવાની છે. શું કરવાનું છે? ખાનાપૂર્તિ A to Z ABCDની ખાનાપૂર્તિ 2 વાર કરવાની છે. તો બાળકો આવતીકાલે નવા અભ્યાસક્રમ સાથે ફરી મળીશું. થેન્ક યુ.